21 યુવાનો એ 300 યુવાનોમાંના છે જેઓ પસંદ થયા છે. તેમની હાલ અયોધ્યામાં રામ મંદિરના પૂજારી તરીકેની તાલીમ ચાલી રહી છે. તાલીમ પૂરી થયા બાદ તેમને પૂજારી તરીકેની નોકરી મળશે. બાકીના અન્ય મંદિરોમાં મોકલવામાં આવશે. રામ મંદિર કમિટીએ વારાણસીના બે પૂજારીના નામની ઘોષણા પણ કરી, જેઓ જાન્યુઆરીમાં થનારી પ્રાણ પ્રતિષ્ઠા કરશે. અયોધ્યા કે બ્રાહ્મણ કર્મકાંડી બ્રાહ્મણ ભી લક્ષ્મીકાંત દીક્ષિત ઓર ગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડ કા નામ સુનકર કહેંગે વો હમારે ભી ગુરુ હૈ. કાશી સદા સર્વદા સે વિદ્વાનો કી નગરી હૈ. અયોધ્યા લંબે સમય સે ઉપેક્ષિત હૈ. કાશી કે વિદ્વાનો કે સમાન હો સકતા કોઈ એકાદ હું. બીજી તરફ અયોધ્યાના કેટલાક વરિષ્ઠ પૂજારીઓ પ્રશ્ન કરી રહ્યા છે કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે તેમને પસંદ કેમ નહીં કરવામાં આવ્યા. અયોધ્યામાં હજારો પૂજારીઓમાંના એક છે મહંત ધર્મદાસ, જેમના ગુરુ બાબા અભિરામ દાસે 1949માં રામલલાની મૂર્તિ વિવાદિત ઢાંચામાં મૂકી હતી. કોઈ પૂજારી કોઈ પૂજા કરાને આ રહા હૈ તો કૈસે કરાયેગા તો હમલોગ દેખવે કરેંગે. અબ યહાં કે લોગ કે ભી શામિલ કરના ચાહિયે ભાઈ, પ્રતિષ્ઠા તો સબકો દેના હૈ આપકો. અબ પહેલે સે પ્રતિષ્ઠિત મૂર્તિ હૈ જીસ મૂર્તિ કે નામ સે આર્ડર ભયા હૈ, લેકિન હમારા એ અચ્છા હૈ કે ચાલુ હો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વર્ષ 2020માં રામ મંદિરના નિર્માણની શરૂઆત થઈ હતી. કુલ 67 એકરની જમીન ચકાસ્યા બાદ આ વિશાળ પરિસરમાં 2 એકર જમીન મંદિર માટે પસંદ કરાઈ છે. હજારો કરોડ કી લાગત સે બનને વાલે ઇસ નયે રામ મંદિર કે ગર્ભગૃહ કા નિર્માણ અબ અપને અંતિમ ચરણ મે હૈ. મેરે ઠીક પીછે યહાં પર લોકર સેવાએં ચાલુ હો ચુકી હૈ. લાખો શ્રદ્ધાલુ યહાં પર પિછલે કઈ મહિનો સે આ રહે હૈ ઓર ના સિર્ફ રૂપિયે કા ચઢાવા ચઢાતે હૈ બલ્કિ સોને ઓર ચાંદી ભી ચઢાતે હૈ, જિસકે લિયે અંદર બેંક કર્મીઓ કી તૈનાતી ભી હો ચુકી હૈ. 22 તારીખ કો ઇસ ગર્ભગૃહ કી પ્રાણ પ્રતિષ્ઠા હોની હૈ, લેકિન અયોધ્યા મે ઓર ભી બહોત કુછ હૈ જિસકો લેકર યહાં કે લોગો મે બહોત ઝ્યાદા ઉત્સાહ ભી હૈ ઓર થોડી સી માયુસી ભી. રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યા અને તે પહેલા ફૈઝાબાદના નામથી જાણીતા આ જિલ્લામાં બદલાવ જોવા મળી રહ્યો છે. સરયુ નદીના તમામ ઘાટોને ફરીથી બનાવવામાં આવ્યા છે. નવા રસ્તા અને ગટરોનું નિર્માણ થયું. હવે એરપોર્ટ પર કામ ચાલી રહ્યું છે. જો કે આ કામ માટે વળતર ચૂકવીને લગભગ 2500 ઘરોને તોડવામાં આવ્યા. જો નયા રામ મંદિર બનને વાલા હૈ ઓર ઉસકા જો મુખ્ય દ્વાર હોગા વો મેરે ઠીક બગલ મે હૈ ઓર બીચ મે સિર્ફ એક સડક હૈ. અબ ઉસ સડક ઓર મેરે બીચ મે યે યહાં પર હિસ્સા હૈ જહાં પર કુછ દુકાને થી જો આજ કી તારીખ મે નહીં હૈ. વિકાસ હો રહા હૈ, લંબા ચોડા હો રહા હૈ, સડક ચોડી હો રહી હૈ, આને વાલે સમય મે બહોત ભીડ ભાડ હોગા બહોત, ઇસલિયે સબ ચોડીકરણ હો રહા હૈ. દુકાન હમારી ઇસમે ચોડીકરણ મે ચલી ગઈ સાહેબ. અબ યહાં ઠેલા લગા કે અપના જીવકો ઉપાર્જન કર રહે હૈ સાહેબ, કિસી તરીકે પરિવાર હૈ ઉસકો પાલના પોષા કરના પડતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો દાવો છે કે તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ મળીને અયોધ્યા વિકાસના 30,000 કરોડના પ્રોજેક્ટ્સ શરૂ કરી ચૂક્યા છે. હવે શહેરમાં હોટલ અને હાઈવેનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. જોકે વર્ષોથી અયોધ્યામાં રહેતા લોકોને હજુ વધુ જોઈએ છે. અયોધ્યા જે બહારથી દેખાય છે તેના કરતાં અંદરથી ઊંડી છે. આ પ્રાચીન મંદિર અને ધર્મશાળાઓ જે આજે પણ દુનિયાથી અલગ રામના માલીન છે. તો કુછ સાધુઓં કો પેન્શન મિલતા થા, ઇધર આ કરકે સબ સાધુ કા પેન્શન ઓ બંધ હો ગયા. સાધુઓં કી પેન્શન બંધ હો ગઈ હૈ. હા, પેન્શન કે લિયે અપ્લાય કરતા હૈ તો સાધુ કો પેન્શન નહીં, તો સુજે બુઢાપા કા ક્યા સહારા. ज़्यादा समय नहीं बचा है जब राम मंदिर में प्राण प्रतिष्ठा होनी है, लेकिन जो सिलसिला शुरू हुआ था अयोध्या को बदलने का काम करने का, वो इस आयोजन के बाद भी एक लंबे समय तक चलेगा, इस बात में कोई दो राय नहीं है. રામ મંદિરથી 22 કિલોમીટર દૂર ધન્નીપરમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર જે મસ્જિદનું નિર્માણ કાર્ય શરૂ થવાનું છે તેને માટે ફંડ ઉઘરાવવામાં આવી રહ્યું છે. તેનું કામ પણ જલ્દી શરૂ થાય તેવી આશા છે. બીજી તરફ અયોધ્યામાં મંદિર દર્શન માટે લોકોનો ધસારો વધી રહ્યો છે. એક અચ્છી સી ફીલિંગ હો રહી હૈ. હમને યહાં કી મિટ્ટી લી હૈ બલ્કિ ઉસકા ટીકા ભી લગાયા હૈ તો થોડા સા હમ વહાં દિલ્હી ભી લેકે જાયેંગે. ચર્ચા એ વાત પર પણ છે
જે જાન્યુઆરી 2024માં રામ મંદિરમાં થનારી પ્રાણ પ્રતિષ્ઠા માટે ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશના વડાપ્રધાનને જ કેમ આમંત્રણ મળ્યું? કેટલાક રાજકીય પક્ષો તેને આવનારી લોકસભાની ચૂંટણી સાથે જોડી રહ્યા છે. એ કુછ લોગો કા મત નહીં, બહુમત કા હૈ કે યે રામ કે નામ પર વોટ કી રાજનીતિ કર રહે હૈ. સનાતન ધર્મ સબ કા હૈ, મર્યાદા પુરુષોત્તમ રામ સબ કે હૈ, ઓર સમાજ મેં ભાજપા યે પ્રદર્શિત કરને કા કામ કર રહી હૈ કે રામ મંદિર કા નિર્માણ મેં કરવા રહા હું, ભાજપા કરવા રહી. આમ તો ભારતીય રાજનીતિનો ઇતિહાસ જોઈએ તો ખબર પડે છે કે 1947માં બ્રિટિશ શાસનથી આઝાદી બાદ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ વચ્ચે એક આ જ પ્રકારના મામલે અલગ અલગ માન્યતાઓ હતી. જ્યારે સરદાર પટેલના નિર્ધાર બાદ સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું ત્યારે સરદારનું નિધન થઈ ચૂક્યું હતું, પરંતુ નહેરુની અનિચ્છા છતાં રાજેન્દ્ર પ્રસાદે કાર્યક્રમમાં હાજરી આપી હતી. પ્રધાનમંત્રી ક્યો આ રહે પ્રશ્ન યે નહીં હૈ, પ્રશ્ન યે હૈ કે અયોધ્યા કો જબ વિશ્વ સ્તરીય નગરી બનાને કા કામ ચલ રહા હૈ ઓર ઉસકે સાથ સાથ ઇસ પૂરે પૂર્વાંચલ કા ભી વિકાસ હો રહા હૈ, તો યદિ પ્રધાનમંત્રી યા મુખ્યમંત્રી આ રહે હૈ તો ઉસ ક્ષેત્ર કે વિકાસ કરને મેં ઉસકા બહોત ઉનકા બડા યોગદાન હૈ. ઓર વિરોધ કી જો રાજનીતિ હૈ વો તો એસી હૈ કે વો હર ચીજ કો પોઝિટિવ બાત કો ભી નેગેટિવિટી મેં બદલને કા કામ કરતે હૈ. અયોધ્યા નગરી બદલાઈ રહી છે, ઝડપથી રોકાણ આવી રહ્યું છે, ભક્ત આવી રહ્યા છે. નવા રામ મંદિર બનાવવા માટે થોડો જ સમય બચ્યો છે, પણ તેનાથી અયોધ્યાવાસીઓના જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું અથવા તો આવશે તે જાણવા માટે હજુ સમય છે.